મેં જેમ અરાજીને પરમારને યાદ કર્યા અરાજી પરમારને, એમ સારંગજીને પણ થોડો પ્રકાશ પાડી લો. આજ યુવાનોનો બહુ ભાવ છે એટલા માટે આ બધા યુવાનો કેદુણા તૈયારી કરતા હતા કે એના ઇતિહાસ ઉપર અહીંયા ચિત્રો જે ભાઈ ભરતભાઈ ડોટિયાએ જે બનાવ્યા છે આ બહુ જોઈએ એટલે આપણને ઇતિહાસ આંખોની સામે તરવા માંડે. આ કલાઈ માં મોમાઈની કૃપા હોય ને હુરાપુરાની હોય તો થઈ શકે હો. હા એમને પણ ગેડીની કચેરીની માલિકો જેથી કહુંબા લેવાતા હોય છે રાણાજી વાઘેલા, અને એની કચેરી અકડે ઠાટ બેઠી હોય ને મરદના ફાટિયા ફાટિયા જેવા એક પછી એક રાજપૂતો બેઠા હોય. કહુંબે કેસર ગળે લવિંગા ઊંડી લાણે એલચીની ઓગઠ વળે સો લૂણી ખુમાળ અમલ અટંકા નવલિયા. અને રણપે ધર્યો ને રોસ સર્પે ધર્યો ને શહેરો અને પીઓ ને ચંબળ પોસ. વાહ ભાઈ વાહ. અહીંયા મોગલ છોરો મિત્ર પધાર્યા છે એમના તરફથી રોકડા 2100 રૂપિયા આપવામાં આવે છે, ધન્યવાદ. અને એવી કચેરી અકડે ઠાટ બેઠી હોય પણ કચેરીની માલિકો જ્યાં સુધી સારંગજી, આમ તો સારંગનો મેં અર્થ કર્યો એટલે હંસનું પણ એક નામ સારંગ છે, જેની હંસના જેવી બુદ્ધિ હોય એને ખબર પડી જાય કે ભાણે દગો કરવાનો છે, એને એ ખબર પડી જાય. એ સારંગજી દોડ્યા ત્યાં સુધી ન આવે ત્યાં સુધી કચોરી કચેરી છે એ અધૂરી લાગે અધૂરી લાગે અને અધૂરી લાગે. અને એમાં મરદના ફાડિયા જેવો આવે ધીરે 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 ડગલા માંડીને આવીને બેહે. પંજા નાખતો આવ્યો સિંહ ડાલા મથો કાળ ઝાડ દાટાળો હાલિયો દેતો ડુંગરા ડણક અને હાથિયા મૃગરા ઝુંડ હાલિયા પથીરે માથે. રાણાજી વાઘેલાની કચેરીની માલિકો ડાયરો કહુંબો લેતા હતા અને બેઠા હતા. પણ કેવા કહુંબા લેવાતા હતા? અમલ રાણા રાવતા પીએ અમલ સુરા ખાય સુકું ભોજન નાર કભારી જા તાકો અમલ ના. અમલિયા રજપૂતડા જગમે અમલ કરંત બિના અમલિયા રજપૂતડા નાહક નામ ધરત. નશો કેને કેવા કરાય અમલ કોને લેવાય જેનું તાલુકામાં જિલ્લામાં અમલ હાલતો હોય એને. બાકી ઘરમાં નું હાલતું હોય ને એને માકડ મારવાની પી જાવે એને અમલના નશા ન કરવાના હોય. બિલ્લી જો પીવે તો સ્વાન હુકો પ્રાણ હરે અને બકરી જો પીવે તો મારે બનરાજ કો. મૂરખ જો પીવે તો અનાજુકી મોટ મારે ગધા જો પીવે તો મારે ગજરાજ કો. ચતુર જો પીવે તો સુંદરી કી શેદ રમે અને સુંદરી જો પીવે તો ઉઠી થાય કાજ કો. કહે કવિ શિવ સંગ કસુબા કો એસો રંગ ચીડિયા જો પીવે તો માર દેવે બાજ કો. આવા કહુંબા કર્યા પછી જમવા માટે બેઠા. અને ટૂંકમાં વાત કરું તો એ જમવા માટે બેઠા ત્યારે કરો હરિહર એ રાણાજી વાઘેલાએ જયારે કીધું એ વખતે પેલા મહારાજ કોળીઓ લીએ તો અમે લઈ પણ મહારાજે ધીરે થઈને ધૂળની ચપટી લઈ અને જયારે થાળીમાં પોતાની નાખી અને તેથી છામ 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 છમ રૂવાડા ઉભા થઈ ગયા હો ભાઈ સારંગજી ડોડિયાના. કારણ કે એના ઉપર મહારાજ ઉપર બહુ મોટું કઈક વિઘન હોય બહુ તકલીફ કે બહુ ચિંતા હોય કઈક વાંધો છે ત્યારે ધૂળ નાખીને માણા નકર તો ધૂળ કચરા કાઢીને જમવાનું હોય ને ધૂળ નાખીને હું કામે જમો છો. ઘડીક વાર જે કઈ રગજત થઈ કે રેવા દો ને એ બધી વાતો જ આવવા દો ને એ બધું અત્યારે કઈ હોય નહીં સમય સમય ની બધી વાત છે. હવે તો મારી ઉંમર થઈને હવે બધી આ વાતો રેવા દો. તો કે નહીં તમે મારા મિત્ર છો અને મિત્ર એને જ કહેવાય. મિત્રતા માટે એ તો આપણે ત્યાં મિત્ર એડા કીજીએ સોસે સરોજ સંત ફકીર એક તન મે કાટા લાગે તો દૂસરે તન મે તીર તીર જેવો ઘા લાગો જોઈએ ને મિત્રતા કહેવા. મિત્ર કીજીએ મર્દ મર્દ મન દર્દ મિટાવે દર મન નું દર્દ મિટાવી દે એને મિત્ર કહેવાય. માવા હારું થઈને ખીસા ફાડી નાખે એવા મિત્રો કરવાય નહીં એના કરતા એકલા રહેવું હાવ. ગાડી માગવા જાય કે ગાડી ની માથું જોતું હોય તો આપી દે. તારા માથાનો મુરબો કરવો છે અટાણે મારે ગાડી જોતી હતી ઘડીક વાર. હા અને ટાણે નો આવ્યા રવાડે સડાવીને પછી ટાણે તમે હલવાઓ તો નીકળી જાય પાછા. અને કે આવું થાય અમને ક્યાં ખબર હતી. હવે ત્યાં જ રવાડે સડાવ્યા હતા ગામાં કરાવવા જેવું છે આ ધંધો હલવાઈ એટલે ભાગવાનું. પણ આ તો સાચો મિત્ર હતો એને કીધું મારા મિત્ર છો તમે અને તમારે તકલીફ હોય મારી તકલીફ કહેવાય. ટૂંકમાં વાત કરું તો એને આખી વાત કરી કે વાવના રાજાનું વેર મારા માથે છે મારા બાપનું વેર વાળી શક્યો નથી. હવે મારી ઉંમર થઈ છે પણ હવે મારી ઉંમર થઈ છે બાપનું વેર હું વાળી શક્યો નથી. એ સડાપ કરતો ગાંડી ગીરનો કહેરી હાવ જ ઊભો થાય ઊભો થયો. મૂછની માથે તાવ દઈને કીધું કાલનો હુરજ ઉગે અને પેલા માથું રજૂ ન કરી દઉં તો હું રાજપૂત ન કહેવા ડોડિયો ન કહેવા સારંગજી ન કહેવા. કચેરી આખી સ્તબ્ધ થઈ ગઈ. શું વાત કરે છે માથું લઈ આવવાની વાત હતી હો સાધુભાઈ ને ત્યાં લગ્નમાં લાડવા દાભવાની નહીં એ તો હેલી છે એ તો થઈ શકે. માથું લઈ આવવાની વાવના રાજાનો
વાઘેલા રાજાને એમની સાથે વેર હતો અને પછી પોતાના રોજા ઘોડાની માથે સવાર થયો. ભાઈ મરદના ફાડિયા જો મારે કોઈને સેનાને કે હારે લઈ જવાનું નથી. આ ઓલો જે દુહો છે ને કંથા રણમે જાય કે એ સારંગજી ડોડિયાને અહીં લાગુ પડે છે. કંથા રણમે જાય કે કોઈને ઢૂંઢે સાથ તારા સાથી ત્રણ જણા હયું કટારી અને હાથ જાતિ ની વાત નથી તો જેનામાં પેઢીઓથી ઉતર્યું હોય ની આવે. કાળું નામનો કોળી નો દીકરો, કોળી નો જુવાન, એના રૂવાળા છમાક છમ 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 બેઠા થયા. અને કાળું કોળીએ તેથી કીધું કે મારે તમારી હારે આવવું છે. ભલા માણસ કથાય હું મરી તો મોટી ધૂળ પલળ છે પણ તમારે એકલા ન છોડી શકું. એને ઘડીક વાર કીધું નહીં તો કે નહીં તમારે હારે હું આવીશ. ટૂંકમાં એ કોળીનો જુવાન કાળું અને મોતિયા નામનો કૂતરો પણ હાલે હાલતો થયો તો આ દેશની ધરતીના કૂતરાએ રોટલો ખાધો એનો ઋણ નથી રહેવા દેતા માથે ભલા માણસ એવા આપણા ઇતિહાસો છે. અને નીકળી ગયા પણ ઘોડો તો જાણે આજ ખબર પડી ગઈ ઘોડાને કાજ મારો ધણી કઈક બીજી દિશે જાય છો. સારંગજી ડોડિયાનો ઘોડો ઉપડ્યો પણ કેવી રીતે પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભારી પાગા આગા જાવે નાહી પાગા મૃગાણા કાજે ધન તોપકા ગણાગા ધરી પાગા હાથ થાય ધનો મીઠા રાગા પ્રભે નાદા હરા હરા જાણે જીતા તીર કાસરા બુરી બોડા કાન હોરી ચર સોય સમ પેર છા ગોડા વાલે રાસતી યાદ કરતા છે ઈ સારંગજી ડોડિયા. આવી રીતે જેને કહેવાય ઘોડો રોજો ઘોડો તેથી ઉપડ્યો વાહે કાળું કરી અને કોળી છે ઈ પોતે મુઠ્યું વાળી અને શું ઈ વખત છે. ઘણી વખત પ્રતિજ્ઞાઓ એવી લેવાઈ જાય ને ઈ જે સારંગજી ડોડિયા એ પ્રતિજ્ઞા લીધી ને
તેથી જોગમાયાને સાક્ષીએ રાખીએ છીએ અને દાદા વસરાજને સાક્ષીએ રાખ્યો હોય નકર ન હોય આ પ્રતિજ્ઞાઓ પૂરી ન થાય તો અસ્તિત્વ જયારે મદદ કરે ત્યારે પ્રતિજ્ઞાઓ પૂરી થાય અને એ ભાવના દરબારની માલિકો પોતે દરવાજે જઈ અને દરવાજાના જે દરવાનો હતા એમના ધડ ધડ કરતા ઘોડા ઉલાળી નાખ્યા અને કેમ રોજો ઘોડો ગયો કાળું કોળી મોતીઓ કૂતરો બહાર ઉભાર્યા અને બહબહાટી બોલાવતો અંદર પ્રવેશ કરી ગયો અને ઠેઠ ઓરડે ભૂગી અને પડકારો કર્યો તો હું રાજપૂત છું ભૂતેલાને ન મારું હવે ઊભો થા રાણાજી વાઘેલાનો વેર વાળવા માટે આવ્યો છું અને આમ ઊભો થઈને આપણા ગીતો તો જુઓ આખે આખા ભરી દે પણ તમારા જેવા સાંભળે ને એટલે અમે કઈ નકર ક્યાં કેવું હવે આમાં જોડિયા શબ્દો જોડી ગમે એવા ગીતો ગમે એવા છંદો ક્યાં દુવાઓ છે મને એક એક રાજપૂતાના મારી પાસે દુવાઓ છે પણ લલજીભાઈ રાઠોડ માટે બાબુજીની પણ યાદીનું કહેતા વચ્ચે લઈ લો રાઠોડો માટે અમારા ચારણ કવિએ દુવા કીધા છે જળકત જમતી રેત મે જળ થોડો ઘણ ભૂખ પણ રાઠોડા ઘર રાખિયા રગતા હરિયા રૂ આ બાબુજી રાઠોડ તમે ધરતીને બચાવવા માટે શું કર્યું કે મારવાડની મરુભૂમિમાં રેતી હાથમાં ન રહી એમ રાખવી હોય તો એ લપટી જાય પણ એને રાઠોડોએ લોહીથી ભીની કરીને રાખી છે એટલે લપટી વહી ન જાય બાબુજી રાઠોડ જેવાય જળકત જમતી રહે તમે જળ ધોડો થોડો ઘણ ભૂખ રાઠોડા ઘર રાખિયા રગતા હરિયા રૂપ.